નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 જે વિષયનું નામ છે એસપી એનસીસી સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેમાં આપણે ચેપ્ટર 4 એસપી સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેમાં આપણે ચોથું ચેપ્ટર આવેદન પત્ર. વિદ્યાર્થી મિત્રો, આવેદન પત્રનો અર્થ, લક્ષણો, એનું મહત્વ, આવેદન પત્રની કલમો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો, આવેદન પત્રની કલમમાં કયા કયા આવેદન પત્રની આપણે કલમો જોઈએ, નામની કલમ, રજીસ્ટ્રો મૂડીની કલમ, ધ્યેયની કલમ, સ્થાપનાની કલમ, અલગ અલગ છ પ્રકાર આપણે સમજ્યા હતા. હવે આ કલમો આપણે આવેદન પત્ર મુજબ જોઈતી હોય, આ નામની કલમ છે, રજીસ્ટ્રો ઓફિસની કલમ છે, મૂડીની કલમ છે, હવે એમાં ફેરફાર કરવા છે તો કેવી રીતે કરી શકાય, એના નિયમો કયા છે, એ આ પ્રશ્ન દ્વારા આપણે સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછવાની શક્યતા રહેશે. હવે પહેલું છે નામની કલમમાં ફેરફાર, બીજું છે રજીસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર, ત્રીજું છે ધ્યેય અને ઉદ્દેશની કલમમાં ફેરફાર, જવાબદારીની કલમમાં ફેરફાર અને મૂડીની કલમમાં ફેરફાર, એમ પાંચ છે આવેદન પત્રની કલમ છે, એમાં પાંચ દ્રષ્ટિએ છે આપણે ફેરફાર કરી શકીએ છીએ. છઠ્ઠો પ્રકાર હતો નામની કલમમાં સ્થાપનાની કલમ. વિદ્યાર્થી મિત્રો, સ્થાપનાની કલમમાં જે આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી, કારણ કે જે પણ માહિતી છે ચોક્કસ અને ધ્યેય રહિત છે એમાં. હવે જોઈએ સૌથી પહેલાં છે નામની કલમમાં ફેરફાર. નામની કલમમાં ફેરફાર છે, નામની કલમ કંપનીમાં નામની કલમમાં ફેરફાર કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે છે અને મધ્ય સરકાર દ્વારા તેની મંજૂરી લેવી પડે છે. કોઈ પણ કંપનીનું નામ રાખી લીધું, હવે એ કંપનીનું નામ છે આપણે બદલાવવું છે, આપણને યોગ્ય નથી લાગતું, તો એની છે મંજૂરી લેવી પડતી, એમ આપણને ગમે છે નામ ન રાખી શકીએ, એનો ઠરાવ પસાર કરવો પડે. ઠરાવ દ્વારા જો એ નામ યોગ્ય લાગે તો મંજૂરી આપવામાં આવે છે. મધ્ય સરકારની મંજૂરી લીધાના 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે છે. કેટલા દિવસમાં વિદ્યાર્થી મિત્રો એનસીસીમાં પૂછે છે કે નામની કલમમાં ફેરફાર કરવો હોય તો રજિસ્ટ્રાર સમક્ષ કેટલા દિવસમાં નોંધવવું પડે છે, 15 દિવસ જે એનસીસીમાં પૂછાય છે. ખાસ યાદ રાખો, કંપની રજિસ્ટ્રારને ચોપડામાં કંપનીનું નવું નામ નોંધાવવું પડે છે, કે નામની કલમ પોતાનું જે કંપનીનું પહેલાં નામ રાખ્યું હતું હવે માટે ફેરફાર છે, હવે નવું નામ આપણે નક્કી કર્યું છે, એ રજિસ્ટ્રાર સમક્ષ એની નોંધણી કરાવવી પડે છે. પરંતુ જો કંપની નામને આપણે ખાનગી ઉમેરવામાં આવે અથવા કમી કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની રહેતી નથી. ખાનગી કંપની છે તો પ્રાઇવેટ શબ્દ લખેલો છે કે નથી લખેલો, એમાં કઈ પણ ફેરફાર કરવો છે તેની પરવાનગી છે કેન્દ્ર સરકાર આપતી નથી. ખાલી નામમાં જ ફેરફાર કરવો હોય અને નવું નામ એને છે નક્કી કરીને આખું પર ઠરાવ બધો પસાર થઈ જાય અને યોગ્ય લાગે તો એની મંજૂરી આપવામાં આવે છે. રજિસ્ટ્રાર સમક્ષ 15 દિવસમાં એની નોંધણી થઈ જવી જોઈએ. ખાસિયત રાખો. બીજો પ્રકાર પણ છે રજીસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને નોંધ સ્વરૂપે ખાલી પૂછાય કે રજીસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર છે કેટલી રીતે થાય છે, ત્રણ એમસીક્યુમાં પૂછાઈ શકે. ખાસ યાદ રાખો કેટલી રીતે, ત્રણ. એક પ્રશ્ન બે માર્ક અથવા ત્રણ માર્ક અથવા ચાર માર્કના પ્રશ્નમાં પૂછાય તો કઈ રીતે છે જોઈએ આપણે. પહેલું છે એક જ શહેરમાં રજીસ્ટર ઓફિસમાં પરિવર્તન. બીજો પ્રકાર પડે છે એક જ રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં રજીસ્ટર ઓફિસનું પરિવર્તન અને નંબર ત્રણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજીસ્ટર ઓફિસનું પરિવર્તન, એમ ત્રણ પ્રકાર પડે છે. પહેલો પ્રકાર જોઈએ આપણે એક જ શહેરમાં રજીસ્ટર ઓફિસનું પરિવર્તન પોતાના જ શહેરમાં, પણ એમ થતું હોય કે આ થોડીક દૂર છે તો બાજુમાં રજીસ્ટર ઓફિસ છે ત્યાં નોંધણી કરાવી લો, એમાં પરિવર્તન કરવું છે તો કઈ દ્રષ્ટિએ, પોતાના જ શહેરમાં એક જ શહેરમાં રજીસ્ટર ઓફિસનું પરિવર્તન. રજીસ્ટર ઓફિસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન કરવામાં આવે ત્યારે કંપની ઠરાવ પસાર કરીને આવું પરિવર્તન કરી શકે છે. કંપનીએ નવા સરનામાની જાણ 15 દિવસમાં કંપની રજીસ્ટ્રારને કરવી પડે છે, કે કંપની રજીસ્ટ્રારનું છે પહેલાં દાખલા તરીકે રેલવે સ્ટેશન રોડ ઉપર છે, નોંધણી પહેલાં રેલવે સ્ટેશન રોડ ઉપર થઈ. હવે એવું થાય છે કે મિલન ચાર રસ્તા પાસે છે, નવી નોંધણી છે એને કરાવવી પડે છે ઓછામાં ઓછા 15 દિવસમાં. ખાસ યાદ રાખો. બીજો પ્રકાર પડે છે એક રાજ્યમાંથી એક શહેરમાંથી એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં રજીસ્ટર ઓફિસનું પરિવર્તન. એક શહેરમાંથી બીજા શહેરમાં દાખલા તરીકે જામનગરથી રાજકોટ, પેલા રાજકોટમાં આવ્યો એને જામનગરમાં કરવું છે તેનું રજીસ્ટર ઓફિસનું પરિવર્તન એક શહેરમાંથી બીજા શહેરમાં. કંપનીની રજીસ્ટર ઓફિસ એક શહેરમાંથી બીજા શહેરમાં ખસેડવાની હોય ત્યારે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે છે. જ્યારે કંપનીની રજીસ્ટર ઓફિસ એક રજીસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજીસ્ટ્રારના
કલેક્ટર પાસેથી આની મંજૂરી લેવી પડે છે. એક શહેરમાંથી બીજા શહેરમાં જ્યારે ફેરફાર કરવો હોય ત્યારે કોની મંજૂરી લેવી પડે છે? પ્રાદેશિક ડિરેક્ટરની. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, એક નંબરના પ્રશ્નમાં અથવા એમસીક્યુમાં પૂછાઈ શકે. ત્રીજો પ્રકાર પડે છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં. પહેલું રાજ્ય છે એમાંથી બીજા રાજ્યમાં ફેરફાર કરવો છે, એમાં રજિસ્ટર ઓફિસ છે, એમાં કંઈ પરિવર્તન કરવું છે, તો એમાં શું છે જોઈએ. કંપની પોતાની રજિસ્ટર ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફેરફાર કરે તો નીચેની શરતો રહેલી છે. નંબર એક, આ પ્રકારના પરિવર્તન અંગે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે, કારણ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં છે તો કોની પરવાનગી મેળવવી પડે છે? વિદ્યાર્થી મિત્ર એનસીક્યુમાં પૂછાશે, કેન્દ્ર સરકારની. બીજો પ્રકાર કયો છે એમાં? આ પ્રકારના પરિવર્તન અંગે લેણદારો, ડિબેન્ચર હોલ્ડરો, અન્ય સંબંધિત વ્યક્તિઓનો વિરોધ હોય તો અરજી કરી શકે છે. જે રાજ્યમાં રજિસ્ટર ઓફિસ પરિવર્તન કરવાની હોય તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે અને પરિવર્તન પામેલ નવું નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે. કેન્દ્ર સરકાર તરફથી મંજૂરીની પ્રમાણિત નકલ મળે 30 દિવસમાં રજિસ્ટ્રારને જરૂરી ફોર્મ અને જરૂરી ફી સાથે રજૂ કરવાની હોય છે. અહીંયા ખાસ યાદ રાખો, 5 દિવસ છે, કેટલા દિવસ? 30 દિવસ. કારણ કે એક રાજ્યમાંથી બીજું રાજ્ય છે, અંતર એનું વધી જાય છે, એટલે સમયગાળો પણ વધારે આપવામાં આવે. કેટલા દિવસ? 30 દિવસ. એમસીક્યુ છે, એકમાત્ર પ્રશ્નમાં તમને પૂછાઈ શકે. પહેલું હતું નામની કલમમાં ફેરફાર, બીજું છે રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર, એના 3 પ્રકાર સમજ્યા. ત્યાર પછી છે ધ્યેય અને ઉદ્દેશની કલમમાં ફેરફાર. જે હેતુ માટે નાણાં ભેગા કરવામાં આવી હોય તે ઉદ્દેશમાંથી ખાસ તરફ પસાર કર્યા વગર ચલિત થઈ શકે નહીં. કે નાણાં ભેગા કર્યા છે, નફો આપણે પ્રાપ્ત થયો છે, કઈ હેતુ માટે છે એ નક્કી કરવામાં ખાસ તરફ પસાર કરવામાં આવે છે. બીજું છે જ્યાં સુધી કંપની રજિસ્ટર ફેરફાર નોંધે નહીં ત્યાં સુધી આ ફેરફાર અમલી બનતો નથી. દાખલા તરીકે બધો નફો ડિવિડન્ડ તરીકે વહેંચવો છે અથવા કંપનીના પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવો છે, જ્યાં સુધી ઠરાવ પસાર ન થઈએ ત્યાં સુધી એ કોઈ નિર્ણય લઈ શકે નહીં, હેતુ નક્કી કરી શકે નહીં. નંબર 3, બાહેંધરીથી મર્યાદિત કંપની જેની શેર મૂડી ન હોય અને કંપની પોતાના વહેંચણીપાત્ર નફામાંથી સભ્યોને વહેંચવા રાખે લાયક નફો સિવાય અન્ય કોઈ ફેરફાર કરી શકે નહીં. કે પોતાનો કંપનીના સભ્યોનો નફો નક્કી કરી લીધો છે કે 1:3, 3:2 કયા પ્રમાણે નફો વહેંચવા માંગે છે, એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. આ સિવાય ધ્યેયની કલમમાં કરેલ ફેરફાર રદ બાતલ ગણાશે, કારણ કે પોતે નક્કી કરેલો છે કે સભ્યોને કેટલા પ્રમાણે નફો વહેંચવો પોતે નક્કી કરેલો છે. પોતાની રીતે કોઈ ફેરફાર કરી શકે નહીં, તો એ શું ગણાય છે? રદ બાતલ ગણાય છે, કોઈ માન્યતા રહેશે નહીં. ચોથો પ્રકાર પડે છે જવાબદારીની કલમમાં ફેરફાર. એમાં 2 પ્રકાર છે. પહેલું છે શેરની બાકી બાહ્ય જવાબદારીમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે, કે બાકી રહેલા શેરની જવાબદારી ઓછી કરવામાં આવે. જવાબદારીની કલમ કે શેરની બાકી જવાબદારી, શેરની જવાબદારી છે એ જવાબદારી ઓછી કરી દેવામાં આવે. જવાબદારીની દ્રષ્ટિએ આપણે 3 પ્રકાર થઈ જતા, મર્યાદિત જવાબદારી, શેરમૂડી દ્વારા મર્યાદિત જવાબદારી, બાહેંધરી દ્વારા મર્યાદિત જવાબદારી અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. એમાં 3 પ્રકાર હતા, એમાંથી જવાબદારી શું કરી દેવામાં આવે? ઓછી કરી દેવામાં આવે. બીજો પ્રકાર પડે છે એમાં જો કંપની શેરમૂડીથી મર્યાદિત હોય કે બાહેંધરીથી મર્યાદિત હોય તો ખાસ કરાર દ્વારા શેરમૂડી ઘટાડી શકાય છે. કઈ 2 પ્રકારની હોય, શેરમૂડીથી મર્યાદિત અને બાહેંધરીથી મર્યાદિત. તેમાં ખાસ ઠરાવ, બહુ એ વસ્તુ છે, ઠરાવ વગર આપણે કોઈ પણ નિર્ણય છે પોતાની રીતે લઈ શકાય નહીં. ઠરાવમાં મંજૂરી આપવામાં આવે તો એ નિર્ણય યોગ્ય ગણાય. પછી છે 5મો પ્રકાર છે મૂડીની કલમમાં ફેરફાર. શેરમૂડીથી મર્યાદિત જવાબદારી કંપની તેના નિયમનપત્રમાં ફેરફાર કરવાની સત્તા હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આવેદનપત્રની મૂડીની કલમમાં ફેરફાર કરી શકાય છે. એમાં નંબર 1, અધિકૃત મૂડીમાં વધારો કરી શકાય છે. અધિકૃત મૂડી, વિદ્યાર્થી મિત્રો તમારે ત્યારે એકાઉન્ટમાં 12મા ધોરણમાં ચેપ્ટર આવે છે અધિકૃત મૂડીના દાખલા ગણવાના હોય છે. અધિકૃત મૂડી છે એ કેવી રીતે રોકાયેલી મૂડી છે, કેવી રીતે છે, એમાં જે અધિકૃત મૂડીમાં વધારો કરી દે. બીજું છે શેરનું એકત્રીકરણ કરીને મોટી કિંમતના શેરોમાં તેનું રૂપાંતર કે નાની કિંમતના શેરોમાં વિભાજન થઈ શકે છે. શેરોનું રૂપાંતર એટલે ઇક્વિટી શેરનું બદલે પ્રેફરન્સ શેર, પ્રેફરન્સ શેરને બદલે ડિબેન્ચર, અથવા નાની કિંમતના શેરો, નાની કિંમત એટલે ₹10 કહેવાય ઇક્વિટી શેર. રૂપિયાની કિંમત કેવી હોય? નાની. એમાં શું કરી દેવામાં આવે? વિભાજન કરી દેવામાં આવે. ત્રીજો પ્રકાર છે આવેદનપત્રમાં જણાવેલ બધા જ શેર કે કેટલાક શેરને નાની રકમમાં ફેરવવામાં આવે છે. જે પણ કાંઈ પણ શેરની કિંમત છે એ કિંમતને શું કરી દેવામાં આવે છે? નાની કિંમત કરી દેવામાં આવે છે. ચોથો પ્રકાર
અત્યારે કોઈ નવા શેર બહાર પાડ્યા છે લોકો ખરીદતા જ નથી તે શેરની કિંમત શું કરી દેવામાં આવે છે શેર રદબાતલ કરી દેવામાં આવે છે ત્યાર પછી જો શેર પૂરીથી મર્યાદિત કંપની કે બાહેંગરીથી મર્યાદિત કંપનીમાં ખાસ ઠરાવ પસાર કરીને શેર મૂડીમાં ઘટાડો કરી શકાય છે આની સાથે અદાલતમાં અરજી કરી તેને મંજૂર થયેલ ઘટાડો પણ અમલમાં મૂકી શકાય છે કે નવા શેર બહાર પાડ્યા છે એની કોઈ લેતું નથી રદબાતલ છે તે કિંમતનું વેચાણ કરવું તો કિંમત ઘટાડી પણ શકાય છે વિદ્યાર્થી મિત્રો આવેદન પત્રની કલમમાં ફેરફાર ફરીથી જોઈ લેવાના મુદ્દા નામની કલમમાં ફેરફાર બીજું છે રજીસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર ત્રીજું છે ધ્યેયની કલમમાં ફેરફાર જવાબદારીની કલમમાં ફેરફાર અને મૂડીની કલમમાં ફેરફાર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું છે ચેપ્ટર ચોથું પૂરું થાય છે થેન્ક યુ